नमस्कार, सरस मजानी धारावाहिक छे दूरदर्शननी गम्मत गुलाल अने पेट पकड़ी नसवानो प्रोग्राम छे अने हुं तमने पेट पकड़ी नसावा माटे आव्यो छुं। तो प्रकाश मंडळ तमारुं हार्दिक स्वागत करे छे अने बधाने पेट पकड़ी नसवानुं छे, पण पेट हव हवનું पकड़जो, કોઈ જોડાણું પકડતા નહીં। ઘણા પ્રોગ્રામમાં એવું હોય છે, પ્રોગ્રામમાં એક ભાઈ બાજુવાળાનું પેટ પકડી નસે, મેં કહી દે તને ભગવાને નહીં આપ્યું, તું તારું પકડ ને પેટ, મને કે એવું નહીં પ્રકાશભાઈ, એ ભાઈનું પેટ બહુ મોટું છે એટલે કે એટલે કે પેટની સાઈઝ એમ હસું ના આવે, પણ પોતાના ઉપર રહે તમે જેવી તમારી સમજ શક્તિ, ઘણા 40 નો ગોરો હોય, કોકનો 100 નો ગોરો હોય, કોકનો 500 નો ગોરો, કોક મર્ક્યુરી લેમ્પ હોય, હટ ખબર પડે, તો તમારા બુદ્ધિ ઉપર રહે એને હટ ખબર પડે એમ મજા આવે। પણ મારી આગળ બાળકો બેઠા છે એટલે બધાનો વારો આવશે, બાળકો મોટા ભાઈઓ બહેનોનો ઘેડા ડોસાવાનો ડોસીઓનો, આપણે હું એવો કલાકાર છું કે બધાનો વારો આવે, આપણે ઘંટી જેવું કામ છે, ઘડી ઘઉં દરાય, બાજરી દરાય, પછી ડાંગર દરાય, એવો વારા પરથી વારો, પહેલાં છોકરાનો વારો, તો બાળકો બહુ તોફાની હોય, બાળકોનો અંગાત લઈ જાય ને તો મમ્મીને વિચાર કરે કે આ ખોટી ભૂલ કરી છે, હા એટલે એવું દુઃખ થાય એમ, એટલા બાળકો તોફાની હોય। હું કોકના બાળકનું શું કહું, મારા ભત્રીજાનું જ કહું, મારો ભત્રીજો એટલો બધો તોફાની છે, મને કહે છે કાકા કાકા મને પેટમાં દુઃખ છે, તો કે હું થોડો ડૉક્ટર છું, તો કે તો મને ખબર તમારા જેવો ગાંડો ડૉક્ટર ના હોય, મને દવાખાને લઈ જાઓ, કે મને પેટમાં દુખે તો મારા પપ્પા નહીં કે તમારે લઈ જવું પડશે, તો હું દવાખાને લઈ જ્યો, દવાખાને લઈ જ્યો, અમારા ગામના ડૉક્ટર બહુ સારા છે, દાયાભાઈ એનું નામ, દાયાભાઈ ડૉક્ટરનું નામ દાયાભાઈ છે, પણ આમ વર્તન બધું એવું છે, એટલે દાયાભાઈ ત્યાં લઈ ગયો, એટલે આગળ આપણે સ્વાભાવિક છે દવાખાને, તો બધા બે ચાર દર્દી આગળ બેઠા, મારી આગળ બે ચાર દર્દી બેઠેલા, તો મેં ઉભા થઈને લાઇનમાં બેઠો, મને કે આય પ્રકાશ બેસ તારો વારો આવે એટલે બોલાવો, તેમાં એક ભાઈ જો માથું પકડતો પકડતો મારી આગળ હતો, આમ 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 માથું પકડે, બોલો ડૉક્ટર કે સાહેબ કંઈક કરો, કે સાહેબ કે હું શું કરું, એમ નહીં સાહેબ કંઈક દવા આપો, કે તમે તને તકલીફ શું છે પહેલાં એ તો કે, તો કે સાહેબ મને રાતે બહુ ખરાબ સપના આવે છે, કે તો કે રાતે સુવાનું બંધ કરી દે, તો દાડે શું, કે દાડે સુવાનું, પણ દાડે કામ હોય સાહેબ, તમે એ બધી મસ્તી નહીં કરો, ગમત નહીં કરો, મને કંઈક દવા આપો કે મને રાતે ખરાબ સપના, કે સપનામાં શું થાય છે, તો કે રાત સાહેબ છે ને આ 2020નો જમાનો છે ને અત્યારે, તો રાતે મને છે ને ઉંદર આવે છે સપનામાં, અરે વાંદડા 2020 મેચો રમશે, કે એટલે તમે કંઈક એવી દવા આપો કે મને ઉંદરના સપના ના આવે, તો ડૉક્ટર કે આમાં કંઈ બહુ ખાસ દવા ના આવે, લે આ ઉંદર મારે દવા લઈ જા, આ ઉંદર મારે ગોરી ખાઈ લે એટલે સપના નહીં આવે, તો પાછો પેલો કહેશે સાહેબ એક કામ કરો ને દવા આજે ના છો કાલે આજે, તો કાચ્યું છે આજે આની ફાઇનલ છે, કે હા અમારો જેવા ડૉક્ટર છે એવા દર્દીઓ આવે, પાછો બીજો જ્યો પાસે ને પાસે, સાહેબ હું એનો પાડોશી છું, કે તો કે તમ, તો કે મને રાતે બહુ ખરાબ સપના આવે છે, તો કે તને સપનામાં શું થાય છે, મને સપનામાં એવું થાય સાહેબ કે હું પાણીમાં ડૂબતો એવું લાગે છે રોજ રાતે, મને સાહેબ તરતા આવડતું નહીં ને, તો રાતે રોજ બે ચાર લોટા પાણી પીજો ઊંઘમાં ઊંઘમાં, તો મને એવા સપના છે હું ડૂબી રહ્યો છું એમ, તો કે દવા એવું આપો આ સપના ના, તો સાહેબ કે આને કોઈ દવા ના હોય 15 દિવસ પછી આવજે, તો કે કેમ સાહેબ 15 દિવસ પછી, કારણ કે તું તરતા શીખી જઈશ, પછી અમારો વારો આવ્યો, તો અમારો વારો આવ્યો, એમનો પેલો પ્યુન આવ્યો પટ્ટા વારો, ડૉક્ટર દવાખાના ફરતો હોય ને આઈને રોતો રોતો આવ્યો, સાહેબ કે શું થયેલા તારે પાછું, મારે દર્દીને તપાસ તું આવ્યો પાછો, સાહેબ મારે તમારે દવાખાના નોકરી નહીં કરવી, તો કે ચમ, તો કે બધા મને ચેવું ચેવું ખીજાય ખીજાય કરશે, તને શું કહેશે બધા, મને કોઈ કૂતરો કે કોઈ ઘોડો કે કોઈ ગધેડો કહેશે, કોઈ મારા નામથી નહીં બોલો, મને પ્રાણીઓના નામથી બોલાવે શકે, તો મારે નોકરી નહીં કરી, સાહેબ કે બધાને બોલાય, એ અત્યારે કોઈ કૂતરો ગધેડો નહીં કહો, કે નામથી બોલાવો, કે બસ આજે તને કોઈ ના કોઈ ઘોડણ ગધેડો નહીં, કે આજે તને નામથી બોલાવશે, બરાબર ચાલો પૂછડી લઈ દેટ, પેલો તો દોટ મૂકીને જતો રહ્યો, નોકરી જ નહીં કરવી, કે અમારો વારો આવ્યો, મને કે બોલ પ્રકાશ કેમ આવ્યો, મેં કહ્યું સાહેબ આ મારો ભત્રીજાને કીધું પેટમાં દુખે છે એને કંઈક દવા આપો, એના ટેબલ પર આમ હુડાયો, આમ કરીને શર્ટ ઊંચો કર્યો અને આમ ડૉક્ટરના મારા પેટ ઉપર હાથ મૂકીને કે બોલ બટા શું થાય છે, મારો બધું કે સાહેબ પહેલાં હાથ લઈ લો ગલીપતિ થાય છે, હાથ લઈ લો પહેલાં કે ગલીપતિ થાય છે, કે આટલો તોફાની છે એમ, આટલો ભત્રીજો આટલો તોફાની, અને ઉત્તરાયણનો બહુ શોખીન અને પતંગોને એવું ચડાવવાનું બહુ ગમે, તે ઉત્તરાયણના આગલા દિવસે કાંઈ મારા ભાભી ભેગો સુવે, મારા ભાઈ ભેગો સુઈ ગયેલો એ દિવસે, કેમ બધા મારા આમ જરા કેમ પપ્પા ભેગું, કેમ નાના છોકરા પપ્પા ભેગું ના સુવે, એમને 3-4 વર્ષનો હતો,
એટલે એમની ભેગો સુભાર ભાઈ ભેગો સુઈ ગયેલો. હવે મારા તો આટલી નાની દાઢી મૂછ છે, મારા ભાઈ તો મોટી મોટી દાઢી મૂછો રાખે છે. રાતે આપણે સ્વાભાવિક છે આવતીકાલે ઉત્તરાયણ હોય અને આગલા દિવસે આપણે છે ને સપના આવે ઉત્તરાયણ જ આવે. છોકરાને તો પાછો આનંદ બહુ હોય, આને તો બહુ શોખીન, એવું પતંગોના સપના આવે, એ હું ઉડાડું છું, એ કાપી, એ મેં લૂંટી, એ લપેટ, આવું બધું સપનામાં જોવે. હવે આવું સપનામાં આના ઉત્તરાયણના સપના આવતા હતા, એમાં મારા ભત્રીજાનો હાથ મારા ભાઈના મોઢા ઉપર પડ્યો, મોઢા પર પડ્યો એટલે ખસતો ખસતો મૂછ ઉપર આવ્યો. હવે મારા ભાઈને તો મોટી મોટી મૂછો, મારો ભત્રીજો ઊંઘમાં ઊંઘમાં કે આહા સરસ મજાનો લચ્છો મળ્યો શકે. માસ્ટક બરેલી દોરી મળી શકે, ખબરમાં પતંગ ચગાવવાની મજા આવી શકે, ખેંચી ખેંચીને કાપું કે આવું બચારો અમે સપનામાં વિચારશે ત્યાં સુધી હાથ ખસતો કરતો દાઢી પર આવ્યો. દાઢી પર આવ્યા એટલે સપનામાં નિરાશ થઈ ગયો, રોતા રોતા સપનામાં હદ હારું તારું હારું થાય કે અભ્ય લચ્છો મળ્યો ત્યાં સુધી ઘોસરું થઈ ગયું કે. આટલા છોકરા નાના આટલા તોફાની હોય એમ. સિટીમાં તો બધા એજ્યુકેશન બધું પબ્લિક હોય, એમના છોકરા મોટી હાસ્ય કરે, મોટા જોક્સો મારા મમ્મી પપ્પાને ઉલ્લુ બનાવે, છેતરે મમ્મી પપ્પાને. હા, અમને એક છોકરો હોય એને મમ્મી જોડે મસ્તી કરે, એને મમ્મીને શું કે બધો સુખી ઘરના હશે, સિટીમાં તો નોકર બોકર બધું ઘરમાં. તો આવ્યો કે મમ્મી મમ્મી, તો કે શું આપણો પેલો નોકર નહીં કે રામુ એ નહીં હારો, તો કે ચમ ખાવાનું હારો નહીં બનાવતો, ના એવું નહીં કે આપણે નોકરાની ચંપા નહીં, એને હેરાન કરશે કે હા ઘડી ઘર ચોટલો ખેંચે, ઘડી ઘર કે ચૂંટલો ખણે, એવું કરે છે કે હેરાન કરે એમ. બોલાય રામુ ના કે એ રામો અહીંયા આ ચિંટુ શું કહેશે, તો આપણી આપણી ચંપાને હેરાન કરે છે કે કેમ એવું કર ચોટલો ખેંચે, રસોડામાં હેરાન કરતો હશે, એને રાંધવા દેતો નથી કે. પેલો નોકર કે ના શીઠાણી તમારી ભૂલ થાય છે, હું તો શાકભાજી લેવા જતો અત્યારે જ આવ્યો કે હું નતો કે. હા તો જતા ચિંટુ કેમ ખોટું બોલતો હતો, રામુ તો એમ કે હું નતો, તો મમ્મી એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ, એ રામુ નતો એ પપ્પા હતા. હા મમ્મી પપ્પાને છોકરા તો ના મેલે બાકી એમ, એમ નહીં પટ્ટી ઉતારે એમ. છોકરા બહુ તોફાની, આ તો મેં ખાલી એક એક છોકરાની વાત કરું, પણ છોકરા ભેગા થાય તો શું તોફાન થાય. હા અને એ છોકરા ભેગા જોવા તો ક્યાં જવું પડે, સ્કૂલમાં જવું પડે. અમારા બદરખા ગામની, હું બદરખા ગામનો છું, એમાં મસ્ત અમારી સ્કૂલ છે નાની એવી, હજુ આમ નાના છોકરા ભણે 1-7 ધોરણ, બાકી હાઈસ્કૂલનું બધું છે, પણ આ નાની નાની સ્કૂલ છે તે એમાં બધા છોકરા તોફાની બધા રહે એમ. તે સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવવાનું ગાંધીનગરથી મોટા સાહેબ 12 મહિને એકવાર આવે અને પરીક્ષા લે સ્કૂલ હારી શકે ખરાબ છે. તે આગળના દિવસે ક્લાસ ટીચર બધાને સમજાવજો, બાળકો આવતીકાલે આપણા સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે, મોટા સાહેબ આવશે આપણી પરીક્ષા લેવા કે બરાબર, આપણને પ્રશ્ન પૂછશે એટલે આપણે બધું જેને હાચો ને હાચો જવાબ આપવાનો કે, અને આ બધું બધા બાવા જેવા ના આવતા, માથામાં તેલ બેલ નાખીને આવજો, બૂટ બૂટ વ્યવસ્થિત પહેરીને કે, સારા કપડાં પહેરીને આવજો, આ બધું સાહેબ સમજાવે અને જે પ્રશ્ન પૂછે એનો હાચો જવાબ આપવાનો બરાબર, અને જેના આવડે આંગળી ઊંચી કરીને જવાબ આલે બાકીના બખારો ના કરે. એક છોકરો ઊભો છે તોફાની ખોણામાં, દે એ સાહેબ સાહેબ જેના આવડે આંગળી ઊંચી કરીને જવાબ આલે, જેના આવડે ઘેર ચાલે. સાહેબ કેવું નહીં, લે ફૂલ હાજરી બતાવવાની છે બધાને આવવાનું કે, વ્યવસ્થિત તેલ બેલ બધું માથું માથું કરીને આવજો, ભૂત જેવા ના આવતા, અને આ 2 નંબરની ચડ્ડી પહેરીને આવતા બત્તી દેખાય માં, ઠીકડું બીકડું મારેલું ના લાવતા, વ્યવસ્થિત કપડાં પહેરજો. આ બીજા દિવસે છોકરા તનાટન તૈયાર થઈને આવેલા, માથામાં તેલ બેલ નાખીને બરાબર હો, વાર બાર ઓરીને, ઘણા છોકરા તો દરેક માથું બોરીને જ તે ટીપા પડે એવડી દાઈ જાયેલા. એટલે ગાંધીનગરથી મોટા સાહેબ આવી ગયા, હવે બધું દેશી સ્કૂલ આમ માઇડ માઇડ ચાલે એવી, આમાં ઇન્સ્પેક્શન લેવાની જરૂર હોય. આવી ગયા ગાંધીનગર, ચા પાણી કર્યા એટલે રૂમમાં ઘૂસ્યા, આવીને કે બાળકો હું ગાંધીનગરથી આવ્યો છું, તો છોકરા કે અમને ખબર છે એમ, નહીં હું તમારી પરીક્ષા લઈશ. છોકરા કે એ ખબર છે, ખબર છે ખબર છે, નહીં તમારી પરીક્ષા લઈ, તમે જો પરીક્ષામાં નપાસ થયો તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ, ખબર છે તમને હું ગાંધીનગર મોટો સાહેબ છું. છોકરા કે સાહેબ આમાં ચા બંધ કરવા જેવું છે, આમાં નહીં બાયણું નહીં બારી, મન ભાવે આવા છે મન ભાવે જાય છે. સાહેબ કેમ નહીં, હું તમને પ્રશ્ન પૂછું જવાબ તમારે આપવાના છે, હામું નહીં બોલવાનું કે, હાર સાહેબ પૂછો કે બરાબર, ગણિત આવડે છે બધાને? સાહેબ કે હા છોકરા કે હા સાહેબ ગણિત આવડે આવડે બરાબર, તો ગણિતમાં સરવારો કરો ચલો. તો કે સાહેબ પૂછો, ધારો કે એક ટેબલ હોય, ટેબલ ઉપર એક છોકરો ઉભો હોય, ટેબલ નીચે 2 છોકરા બેઠા હોય, તો કુલ કેટલા છોકરા થાય? બધા છોકરા કે બધા બોલ, પેલો ત્રીજી બેજી બેઠા છોકરો ઉભો થાય, કુલ કેટલા થાય? એના વલુડતા વલુડતા કે સાહેબ સાહેબ હાચું કહું, તો ખોટું આપણો લાંબો થયો શું અહીંથી, હાચું કહેવાનું છે ને કે. તો કે સાહેબ કહું, ટેબલ ઉપર એક છોકરો હોય,
ટેબલ ઉપર એક છોકરો, નીચે બે છોકરા, તો કુલ છે ને એક દૂત્યાંશ થાય કે? પેલા સાહેબ કહેલા, એ એક દૂત્યાંશ ત્રણ થાય કે? કોને ભણાવશ તું કે? સાહેબ તમને ખબર નહીં પડતી કે એક દૂત્યાંશ થાય કે? તમને કોઈ ખોટું ભણાવ્યું છે કે? હું તમને સમજાવું, લે સમજાય. ધારો કે ટેબલ ઉપર એક છોકરો ઉભો, એટલે એક વચ્ચે ટેબલની લીટી આવે અને નીચે બે, કેટલા થાય? સાહેબ તો ખીજાઈ ગયા. સાહેબ પેલાને એક લાફો મારી દીધો ગરમ થઈને. પેલો છોકરો કહે, ખોટું ખોટું બોલો કે? છોકરો કહે, મને છે લાફો મારો છું કે? મને લાફો નહીં મારવાનો. તો કે તું જવાબ તે ખોટો આપે, તને લાફો ઊંચા નિશાનમાં ભણું છું કે? તો ભણતો ભણતો ને કેમ નિશાનમાં કેમ આવ્યો કે? તો કે હું ભણતો નહીં, હું તો બારે ખેતરમાં મારે ભેંસો ચારતો હતો. આ તો પેલા આવ્યો કાકા અમારા કે લે 50 રૂપિયા, ઘણી વાર રહેજે નિહારમાં કે? પેલા મોટા સાહેબ તો ગરમ થઈ ગયા કે આ કેવી સ્કૂલ છે, છોકરા બધા ભાડે ચલાવવા સાહેબ થી કે? પેલા ક્લાસ ટીચરને બોલાવ, સાહેબ અહીંયા કે? તો કે શું સાહેબ? તો કે આવું ભણાવશો, આવી સ્કૂલ ચલાવો છો કે? તો કે શું? પેલા છોકરાને પૂછ્યું તને કહેશે કે મને લાફો વાફો મેં મારે, મને નહીં મારવાનો લાફો કે? મને કે હું તો આ સ્કૂલમાં ભણતો નહીં, મને 50 રૂપિયા આલીને બોલાવે ભાડિયા જ કે? આવું સ્કૂલ ચલાવશો કે? પેલા ક્લાસ સાહેબ, જો તમને બે જણ પગે લાગો, મને કશું કહેશો નહીં કે? તો કે હું આ સ્કૂલનો શિક્ષક નહીં કે? તો કે તમે આ કેમ આયા? સાહેબ એ છોકરો મારો છે કે? અમે બંને સાથે ડોબા ચારતા હતા, મને હો આપ્યા છે, 50 આપ્યા છે. એટલે કે અમે બે ભાડિયા છીએ ને, કલાક રહેવાનું કીધું હતું કે? ગાંધીનગર થી મોટા સાહેબ આવીને જતા ત્યાં સુધી કે? એટલે અમને કઈ કહેશો નહીં કે? પ્રિન્સિપાલ કહેશે કે? પ્રિન્સિપાલ જોડે જવું પડશે, ડાયરેક્ટ પ્રિન્સિપાલની ઓફિસમાં. સાહેબ તમે ખુરશીમાંથી ઉભા થઈ જાઓ. તો કે શું થયું સાહેબ? અરે તમને હું નોકરીમાંથી ગાડી મેળીશ કે? આવી સ્કૂલ ચલો છો? બધા વિદ્યાર્થીઓ ભાડાના છે, શિક્ષકો ભાડાના છે, આવું ચલાવવાનું કે? ના, હું આ સ્કૂલ બંધ કરાવી દઈશ કે? પેલા સાહેબ ઉભા થઈ ગયો, જો સાહેબ તમારે જે કહેવાનું મને કશું નહીં કહેવાનું. તો શું સાહેબ, હું આ સ્કૂલનો પ્રિન્સિપાલ નહીં. હું તો કે અમારા ગામનો સરપંચ છું કે? આ તો અમારા 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 કાંતિકાકા કીધું છે કે તમારે જે હિસાબ કરો કે આપણી ઓફિસમાં જઈને કરજો ને કે? એટલે મને કંઈ ખબર નહીં આ સ્કૂલ કોને શું છે કે? ડાયરેક્ટ કાંતિકાકાને બોલાયા, કાંતિકાકા આ સ્કૂલ આવી ચાલવો છો કે? આવું ચાલતું છે બધું કે? હા, છોકરા ભાડાના, શિક્ષકો, પ્રિન્સિપાલ, સરપંચને બિહારી દો, બધું ભાડાનું લઈને ચાલો, આવું ચાલતું છે કે? એટલે કાંતિકાકા પાસે વાંચશે ને આવું બધું ચાલવું, એટલે તો બુદ્ધિ બહુ હોય. સાહેબ બધી માથાકૂટ મૂકો ને હવે પડતી કે યાર, જે લેવાનું સમજી લો ને પતી જાય કે વાત? બોલો કેટલા લેવાના કે? 5-25 જે લેવાય બોલી દો કે? હાડો અરે જો 20,000 રૂપિયા લે કે? મૂકો માથાકૂટ બધી કે? જે હોય કે તમારે ત્યાં જઈને સારું હારું લખી નાખવાનું કે? ભાઈ 20,000 રૂપિયા લીધા પેલા મોટા સાહેબે, કે સાહેબ પૈસા ખીચા મૂકે? જો સાહેબ કાંતિભાઈ આ તો સારું કહેવાય, કાં તો 20,000માં માન્યો, સાચો સાહેબ આવત તો? હા, 1,00,000 રૂપિયા આપો તો ના માને, સાચો સાહેબ આવત તો? આ તો બધું સમજી લીધું, પતિ જણવા દો નહીં કે? ત્યારે ખબર પડી કે બધું ડુપ્લિકેટ છે. હા, એટલે છોકરાની વાત જ નિરાળી છે એમ. હા, પણ થોડીક એની ઉંમર વધારે મોટી મોટી ઉંમરની વાત કરીએ, હું પહેલાં મારી વાત કરું, કલાકાર પોતાની વાત કરાય, કારણ કે બીજાની કરવા દે તો માર પડે. અમારું ગ્રુપ એવું તોફાની છે કે અંદર ટેવ પડી જાય, મારી મરજી, વાતે વાતે મારી મરજી. તો આપણે કહે કે એક ભાઈ બંધ એક પાલો પાણી આલ ના? તો કે નહીં આપો. ચમ, મારી મરજી, મારા પાણી પાવું જ પાવું, મારો હાથ છે, ના આપો. આપણે કહે 100 રૂપિયા ઉછી આપને, નહીં આપવા. ચમ, મારી મરજી, મારા પૈસા છે, મારે આપવા જ આપો. હવે આખો દિવસ આપણે ભાઈબંધો ભેગા રહેવાનું, એટલે મને ટેવ પડી જાય વાતે વાતે, મારી મરજી, મારી મરજી. તો હું તો હવે શૂટિંગ આપવા મારી બાઇક લઈને આવતો હતો અમદાવાદમાં, તો મને ટ્રાફિક પોલીસ વાળા રોક્યા, સાહેબે હે દોઢ ફૂટ ના ઉભો રહે. મેં તો બાઇક ઊભી રાખી, બાઇક બાઇક સાઈડમાં લે, કીધ નહીં લેવી. ચમ, નહીં લેવી, કીધ મારી મરજી, મારી બાઇક છે, મારે લેવી જ લઉં, નાય લઉં. હવે મારી મરજી વાળો, લાયસન્સ લાય, લાયસન્સ બતાવ, લાયસન્સ છે કે નહીં બતાવું? ચમ, નહીં બતાવો, કે મારી મરજી, મારે મારું લાગશે, મારે બતાવું બતાવું કે? અરે મારી મરજી, અરે તું સાઈડમાં આવીને 100 રૂપિયાનો મેમો ભર, 50 રૂપિયા 100 રૂપિયા છે, એ સાહેબ આનો મેમો ફાડો 50 રૂપિયાનો, ચાલ 50 રૂપિયા લાય. કે નહીં આપવા. કેમ નથી આપવા પૈસા? મારા પૈસા, મારી મરજી, મારે આપવા જાવ. તમારે શું કીધું? તમે કોણ કહેનારા? બોલો, ટ્રાફિક પોલીસ ગરમ થઈ ગયા, ફટાક દરેક લાફો મારી દીધો. મને તો મારે તો 5 આંગળા પડી ગયા. કીધું એમાં લાફો છે ન મારો છો? તો કે મારી મરજી.
એટલા દિવસ થી બધું ભૂલી જો મારી મરજી, હવે કોક તમારી મરજી, અવરું થઈ ગયું હવે. હા એટલે ગમે ત્યારે માર ખાવો પડે, એટલે આપણું જેવું વર્તન એવું સામે વાળા વર્તન આપણી જોડે કરે. અરે હમણાં એક મારો ભાઈબંધ છે અજય કરીને, બોમ્બે કરાટે શીખવા જયેલો. અહીં કે અમદાવાદમાં નહીં હરખું શીખવા, ત્રણ ઠેક શીખવા જયેલો કરાટે શીખવા. તો છ મહિના પછી પાછો આવ્યો, મને મળ્યો ગામમાં. મેં કહું શું અજય શાંતિ? એટલે હા પ્રકાશભાઈ તમે બહુ મોટા કલાકાર બની જાય છ મહિના. કે હવે છ વર્ષથી મતો શું છ મહિના? એ મેં કહ્યું તું કરાટા શીખવા છો તને બોમ્બે? હા કરાટા વરાટા કુંપુ ફૂંપુ શેમ્પુ બેમ્પુ બધું શીખીને આવ્યો. કે તો મેં કીધું યાર તું આ સરસ મજાનો આવું કરાટા બરાટા શીખીને આવ્યો છું, તો એકાદ દાવ મને શીખવાડે યાર. કીધું મારી હાઈટ ના ને બધા દાદાગીરી કરી જાય છે મારી આગળ, બધા ધમકી આલા મને તને નામ એક લાફો મારી ફેરવી નાખીશ ને આવું બધું. તો ભાઈ મને એકાદ દાવ શીખવાડે તો હું પોકી વરું કોક નહીં. તો કે યાર કરાટામાં શે શું કશી નહીં. કે બસ આમ બાકી એકાદ દાવ તો શીખવાડ મને. તો કે જો પહેલો દાવ શીખવાડ, કોઈ બી સામે તારી અગર દુશ્મન આવે તો કહે દો યા. ભાઈ કીધું ભાઈ કે હું હું થોડો વાંચરો શું કીધું? કરવાનું દાવ શીખવાડ. તો કે આ જ કરવાનું યા, પછી હું કરવાનું, પછી શું કરવાનું, પછી આગળ જોવાનું, પાછળ જોવાનું, રસ્તો તો હારો છે. મુઠ્ઠી વારીને દોઠ મૂકવાની કે દે ધનાધન કે આટલા ભાઈબંધો આટલા છોકરાઓ તોફાની હોય એમ. હા અને તમને બીજી વસ્તુ કહું, હા ઘણાનામાંથી ખબર હોય કે ના હોય, એક તો શું કે છોકરાઓ મંદિરમાં કેમ જતા છે ખબર છે? ના ભૂલ થાય, મંદિરમાં છે ને પૂજા હોય, જ્યોતિ મળે, આરતી મળે, શ્રદ્ધા મળે, આ મંદિરમાં મળે એમ. અને ભાઈ તમને ખબર છે છોકરાનું ખાલી હસો બેનો બધા, છોકરીઓ મંદિરમાં કેમ જતી છે? ત્યાં દીપક હોય, પ્રકાશ હોય, આનંદ હોય, એટલે એ છોકરીઓ મંદિરમાં જાય. ઘણા કાકાઓ બહુ કોમેડી કરે, ગામડાના કાકા તો બહુ કોમેડી કરે. હમણાં આજની વાત કરું, પ્રોગ્રામમાં આવતો હતો અને મને છે ને મસ્તીકરણ બહુ ટીવ, મને હાસ્ય જ ગમે વધારે પડતું. તો હું મારું બાઈક આમ મારી ગાડી લઈને ઊભો હતો, મારું પ્લીઝ આમ હીરો બાઇક લઈને એમાં ઊભો હતો. કાકા મને મળ્યા, હા બાગડી બાગડી બાંધેલી. મને કે એ છોકરા મારે નાસ્તો કરવો છે, કે સવારમાં 9 વાગે આવતો હતો. તો મને કે અહીં ભજીયા ચા મળશે. હું એસજી આવ્યો બરોબર હાઈકોર્ટ સામે, મને મસ્તી ઉજી. મેં કહું પેલો મોટો દરવાજો રહ્યો ને એમાં ગુચી જાઉં, એ સારામાં સારા ભજીયા મળે છે, એક ફેર ખાય ને એ આખી જિંદગી પસ્તાય. એ જે ખાયું એ હાઈકોર્ટમાં જે ભજીયા ખાવા જતો એને પૂછજો. કીધું બહુ મસ્ત સ્વાદ આવશે અહીંયા ગરીબ. કાકાને તો બચ્ચાને એમ કે હશે અહીંયા આગળ સારા ભજીયા મળતા હોય. કાકા તો એ ઉપડ્યા અંદર, બધા સિક્યુરિટીનો બધા પૂછતા પૂછતા હામાં થતા થતા જેવા દરવાજામાં એન્ટ્રી કરે છે, પેલા જજ સાહેબનો આમ થોડો પસાડો ને બોલું કે ઓર્ડર ઓર્ડર. કાકા કે 500 ગ્રામ ભજીયા. કોર્ટમાં તો પોલીસને બધું હોય, પોલીસ વાળા કાકા તો વાંચા કર્યા ટાંટી ટોટી કરી. કાકા કે મને શું ખબર નહીં લાઈનમાં ઉભું રહેવાનું કે હાર કશો વાંધો ને કે ભેગા મરચા નાખજો કે આવા મગજના ફરેલા કાકા અમારા દ્વારકા રેલવે સ્ટેશને પકી જાય. પૂછપરછની બારીએ જઈને કે સાહેબ આપણે બોટાદવાળી ગાડી કેટલા વાગે આવશે? સાહેબ કે આપણે 12 વાગે આવશે. બરાબર. આ બાજુ બાવરાવાળી તો કે બપોર 2 વાગે આવશે. અને કે આમ જામનગર જવું હોય તો આગળ તો કે સાંજે 6 વાગે આવશે. અને કે અમદાવાદ જવું હોય તો કે લગભગ રાત્રે 8 વાગ્યાની આજુબાજુ આવે શકે. પણ સાહેબ ખીજાણો કાકા એક વાત કરો મને, તમારે કઈ ગાડીમાં જવાનું છે? કાકા કે મારે કોઈ ગાડીમાં નહીં જવાનું, મારે તો પાટો ઓરંગીને પેલી બાજુ જવાનું છે. પેલા સાહેબે રાજીનામું આપી દીધું, મારો નોકરો જ નહીં કરવો કે પાટો ઓરંગી પેલી બાજુ માં ગાડીના ટાઈમ પૂછે છે. કે વિચારતો કે કાકો કેટલો મગજનો ફરેલો એમ, કાકાને પોકાય જ નહીં એમ. આ કાકાનો છોકરો બહુ હોશિયાર, તે દિલ્હીમાં નોકરી મળી છે, 25-30 હજારનો પગાર કાકાના છોકરાના. કાકા બિચારા ગામડામાં રહે, ગાયો ભેંસો રાખે, ઝૂંપડામાં રહે, કોઈ દી સારા ઘરમાં નહીં રહેલા, આવો રોડ બોર્ડે કોઈ દી હાઈવે રોડે નહીં જોયેલો. આમનો છોકરો ભણ્યો ગણ્યો છે તો દિલ્હીમાં નોકરી મળી 25-30 હજાર પગાર. એટલે છોકરાએ કાગળ લખ્યો કે બાપા તમે અહીં આવતા રહ્યો હવે તમારા સુખના દાડા આવ્યા. તો ગામવાળા કે કાકા એવો કાગળ આવ્યો છે વાંચતા આવડે ને કાકા, કે તમને ત્યાં બોલાયા તમારા છોકરાએ. હવે કાકા બચારો દેશી ભણેલો ગણેલો નહીં, હાવ દેશી. તો કાકા એ બધા કાલુપુર રેલવે સ્ટેશનમાં બેહાડ્યા રેલવેમાં, અને દિલ્હી ઉપડી જાય. દિલ્હી ઉતર્યા એટલે આહા કે જોયું એટલે કે સ્વર્ગ જેવું છે, જેવા જેવા મોટા મોટા ઘર છે. આખી જિંદગી ઝૂંપડામાં કાઢ્યા, ડોસીને લાવ્યો તો સારું કે બચારી આ જોઈને રાજી થઈ જાત.
આ બધું જોવો છે રોડની ધાર ઉપર હાંડતા હતા તો રોડની ધારમાં પોદરો જોયો. તો કાકા વિચાર કરે આવડું સરસ મજાનું શહેર છે, અહીં ગાયો ભેંસો હોય નહીં, આ પોદરો છે અહીંયા. કાકા પોદરો ને જોઈને કે મારા બેટો દિલ્હીમાં પોદરો, દિલ્હીમાં પોદરો ના હોય કે અહીં ગાયો નહીં ભેંસો નહીં દિલ્હીમાં પોદરો. કાકા જોઈને પાકે છે આ તો પોદરો જ તે, પણ કે દિલ્હીમાં પોદરો. કાકા કે આપણે શું જેવું હોય કે, તો કાકા 10-15 ડગલા આગળ ગયા ત્યાં તને વિચાર આવ્યો આ તો પોદરો જ તે, પણ કે દિલ્હીમાં પોદરો ના હોય મારા દેનો દિલ્હીમાં પોદરો. કાકા તા પાસા આયા, પાસા આવી નીચે બેઠીને હોંગ્યો, હોંગીને કહેશે છે આ તો પોદરો જ તે, મારા દેનો કે દિલ્હીમાં પોદરો. કાકા કે આપણે શું, આપણે જે હોય કે જે હોય કે આપણે એનો રિક્ષામાં બે જ આપણા શુકરાન તા જવાનો, રિક્ષા લઈને ઉપડ્યા 5 કિલોમીટર જે તા જઈને વિચાર આવ્યો હા તો પોદરો જ તે, પણ મારા દેનો કે દિલ્હીમાં પોદરો જ. કાકા રિક્ષા કે ભયા થોડુંક પાછું લઈ લે ને ક્યાં પેક કામ છે કે, તો રિક્ષા પાછી લાયા. કાકા પોદરા જોડે આવ્યા ને આંગળી ભરીને ફેરવી ફેરવીને ચાખ્યો. ચાખ્યા પછી કાકો કહેશે સારું થયું કે મારો પગ ના પડ્યો.